ચોમાસાની ઋતુ દરમિયાન મસમોટા ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન પશુ બીમાર હોય કે કોઈ માણસ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો માણસ કે પશુ સારવાર લઈ શકે નહીં અને મોતને ભેટી જાય છે. તેમાં કોઈ બે મત નથી. નાના ભૂલકાઓ પણ જો શાળાએ જવું હોય કે આંગણવાડીમાં તો ચોમાસાની ઋતુ દરમિયાન તે જઈ શકતા નથી, એટલે તે કેટલા અંશે વ્યાજબી ગણાય. અત્યાર સુધીમાં અવારનવાર વખતો વખત ધારાસભ્ય, સાંસદ, સ્થાનિક તમામ નેતાઓને લેખિત અને મૌખિક અસંખ્ય રજૂઆત કરવા છતાં તેમના પેટમાં પાણી હલતું નથી. સૌ ગ્રામજનોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે, આવનારા 2022 વિધાનસભાની ચૂંટણી પહેલાં અમારી રસ્તાની માંગણી નહીં સંતોષાય તો અમે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોઈપણ નેતાને જાહેર પ્રચાર માટે પ્રવેશવા દઈશું નહીં, તેવી દર્ભીત ચીમકી ગામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. પરિસ્થિતિ એવી છે કે 1947માં ભારત આઝાદ થયું અને અત્યારે 2021ની સાલ ચાલતી હોય, આઝાદીના 74 વર્ષ થયા છે. 74 વર્ષની અંદર અમારા ભાઠોડા ફળિયાનો જે રસ્તો છે, જેની લંબાઈ આશરે લગભગ 8 કિલોમીટર જેવી થાય, અત્યાર સુધીમાં સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સ્થાનિક લેવાના તમામ નેતાઓ હોય, એમને લેખિત મૌખિક સતત અમે રજૂઆતો કરી છે. પણ આટલી બધી રજૂઆતો કરવા છતાં નેતાઓએ ઠાલા વચનો આપ્યા છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે પબ્લિકને એવું કહેતા હોય છે કે રસ્તો થઈ જશે, મંજૂર થયેલો છે, આમ થયેલું છે, તેમ થયેલું, એમ ખોટા વચનો આપી અને જનતાને ભોળવે છે. એટલા માટે અમે આજે મીડિયાનો સહારો લઈ અને અમે આ રસ્તાની જે વાત છે એને ઉજાગર કરવા માગીએ છીએ. કોઈ બીમાર પડે ત્યારે કઈ રીતના આપ લઈ જાઓ છો? કોઈ બીમાર પડે ત્યારે સાહેબ પરિસ્થિતિ એવી હોય છે કે ઢોર બીમાર હોય કે દવાખાનાની કોઈ પણ તકલીફ હોય તો 108 જેવી સુવિધાનો અમે અત્યાર સુધી લાભ લઈ શકતા નથી, કારણ કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડતો હોય તો 108 તો શું, પણ અમારી બાઇક પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે કોઈ બીમાર હોય ત્યારે તો અમારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે આપના તરફથી? રજૂઆતો તો સાહેબ દિલ્હી લેવલના રાજકારણથી લઈ, એટલે કે સંસદ સભ્યથી લઈને સ્થાનિક નેતાઓ સુધી તમામ જગ્યાએ અમે લેખિત રજૂઆતો કરી છે, પણ તમામ નેતાઓએ માત્ર ઠાલા વચનો આપ્યા છે. અને અમે આજે મીડિયા થ્રુ એ પણ કહેવા માગીએ છીએ કે આગામી સમયમાં 2022નું વિધાનસભાનું ઇલેક્શન આવતું હોય તો અમે કોઈ પણ નેતાને પ્રવેશવા નહીં દઈએ, ચૂંટણીનો સખત બહિષ્કાર કરીએ. શું નામ છે તમારું? વિક્રમસિંહ ચાવડા. હું ઘાટીવન ભાઠોડા ફળિયાનો રહેવાસી છું. અમારા અમારા ફળિયામાં રસ્તો બહુ ખરાબ છે. અમે રસ્તાની જોગમાઈ સંસદથી માંડીને ધારાસભ્ય સુધી બહુ એ કરી છે અને અમે બહુ એ લોકોને બહુ પ્રયત્નો કર્યા છે. અને અમારા નાના નાના બાળકો, કોઈ દાદા દાદી કોઈ બી બીમાર થાય તો અમે કોઈ બી 108નો લાભ લઈ નહીં શકતા. અમે દવાખાને જવામાં બહુ તકલીફ પડે છે. અમારો એવું નહીં કોઈ બી પ્રોબ્લેમ હોય તો બી અમે રસ્તાનો લાભ નહીં લઈ શકતા. અને આ સુધી લગભગ 19 આઝાદીના બાદ પછી બી અમારો રસ્તો હજુ બી સુધી મંજૂર થયો નથી. લગભગ આ રસ્તા માટે બહુ અમે જોગવાઈ બી કરી છે, વાતો બી કરી છે, બહુ બધું લોકો અધિકારીઓ કહે છે આવશે નહીં આવે, આવશે નહીં આવે, તો સુધી હજુ રસ્તાનું કોઈ બી પરિણામ આવ્યું નથી. શું નામ છે તમારું? સુનિલભાઈ પરમાર. અમીન કોઠારીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સંતરામપુર.